હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉના લેક્ચરમાં સ્ફટિક જળ શું દર્શાવે છે એના વિશે સમજૂતી મેળવી ગયા, જેમાં આપણે કોપર સલ્ફેટના સ્ફટિક અને ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરી તેમાંથી શું અવલોકન મળ્યું હતું એના વિશે પણ આપણે માહિતી મેળવી ગયા હતા. હવે આજના લેક્ચરમાં આપણે પીઓપીની બનાવટ વિશે માહિતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ હશે પીઓપીનું પૂરું નામ શું. હા, શું આવશે? પ્લાસ્ટર ઓફ પેરિસ. એનું અણુસૂત્ર છે CaSO4 2H2O. એટલે કે આ જે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એને આપણે જીપ્સમ અથવા ચિરોરી તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ મેળવવા માટે આપણને સારી જરૂર પડશે, તો પ્રક્રિયક તરીકે આપણી પાસે છે કેલ્શિયમ સલ્ફેટ, એટલે કે CaSO4 2H2O. તાપમાન છે 373 કેલ્વિન તાપમાન. એટલે કે કેલ્શિયમ સલ્ફેટને અથવા જીપ્સમ કે ચિરોલીને 373 કેલ્વિન તાપમાને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાંથી પાણીનો અણુ દૂર થાય છે. આપણે એની બનાવટ લખીએ. જીપ્સમ કૌંસમાં ચિરોલી ને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા તેમાંથી પાણીના અણુઓ મુક્ત થાય છે. સમીકરણ દર્શાવીએ. CaSO4 2H2O 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે આપણને CaSO4 1½H2O પ્લસ 1½H2O પાણીના અણુ જુદા પડેલા જોવા મળે છે. એટલે કે હકીકતમાં આ જે કેલ્શિયમ સલ્ફેટ છે એ પાણીના અણુનો હેવી હાઇડ્રેટ છે, એટલે કે અડધો પાણીનો અણુ ધરાવે છે. એટલે કે અડધો પાણીના અણુ ધરાવતો કેલ્શિયમ સલ્ફેટ એ જીપ્સમ તરીકે ઓળખાય છે. એટલે કે તમે જ્યારે કેલ્શિયમ સલ્ફેટને અથવા જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરો છો ત્યારે કેલ્શિયમ સલ્ફેટમાં રહેલા Ca+2 ના બે આયન અને SO4-2 ના બે આયનો એ પાણીના અણુઓ ધરાવે છે. ક્લિયર? પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે એની બનાવટ જોઈ હતી. હવે આપણે એને સમીકરણ સ્વરૂપમાં દર્શાવીએ. તો સમીકરણમાં શું આવશે? CaSO4 2H2O જેને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે કેલ્શિયમ સલ્ફેટ એ પાણીના અણુને હુમાવે છે અને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. એટલે અહીંયા આવશે
CaSO4 into 1/2 H2O plus 1/2 H2O. એટલે કે આ પાણીના અણુઓ શું કરે છે, ગુમાવે છે. ક્લિયર? હકીકતમાં પીઓપી એ કેલ્શિયમ સલ્ફેટનો હેમી એટલે કે અડધો હાઇડ્રેટ છે. એનો અર્થ શું? તો કે કેલ્શિયમ સલ્ફેટ માં રહેલા બે Ca+2 આયનો અને બે SO4-2 આયનો એ પાણીના બે અણુઓ ધરાવે છે. ક્લિયર? એટલે કે કેલ્શિયમ સલ્ફેટની સાથે તમે જુઓ તો પાણીના ચોક્કસ અણુઓની સંખ્યા કેટલી છે, બે. એટલે કે આ બે પાણીના અણુઓ સાથે કેલ્શિયમના બે આયનો એટલે કે Ca+2 અને SO4-2 આયનના બે આયનો જોડાયેલા છે. હવે આ કેલ્શિયમ સલ્ફેટને પાણી સાથે પ્રક્રિયા કરતા સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે. ક્લિયર? એટલે કે એને આપણે જ્યારે ગરમ કરીએ ત્યારે આપણને કેલ્શિયમ સલ્ફેટ અને પાણીના અણુઓ ઘુમાયેલા દેખાય છે. હવે એ જ કેલ્શિયમ સલ્ફેટના પાણી સાથે જ્યારે મિશ્ર કરવામાં આવે ત્યારે તે ઘન અને સખત પદાર્થ જીપ્સમ એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસમાં ફેરવાય છે. પહેલું સમીકરણ શું આવશે? CaSO4 ઇન્ટુ 1/2 H2O પ્લસ 1/2 H2O જે મિશ્ર થઈને સખત અને ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે, જેને આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો. આપ સૌ જાણો છો કે પ્લાસ્ટર ઓફ પેરિસ કઈ જગ્યાએ વપરાય છે, જેમ કે બાંધકામ ઉદ્યોગોમાં તથા પ્લાસ્ટર કરવા માટે,
કઈ રીતનું પ્લાસ્ટર, તો તમને ખ્યાલ હોય તો આપણે આપણા ઘરની અંદર જે ઉપરની જે છત હોય છે એ છતની અંદર આપણે પીઓપીની મદદથી અલગ અલગ ડિઝાઇન કરાવી શકીએ છીએ. ત્યારબાદ ફ્રેક્ચર થયેલા હાડકાની સાચી સ્થિતિને જાણવા માટે, એટલે કે કોઈ વ્યક્તિને પગમાં કે હાથમાં ફ્રેક્ચર થયેલું હોય તો એ જગ્યાએ પ્લાસ્ટર ઓફ પેરિસનો લેપ લગાવીને એની જે મૂળ સ્થિતિ હોય એને સાચવી રાખવા માટે પ્લાસ્ટર તરીકે પીઓપીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ રમકડા અને કૂતરા બનાવવા માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસ વપરાય છે. તમારા ઘરની અંદર દાદા દાદી હશે, એમાં જો દાદા દાદીઓ ખાવા માટે દાંતની જગ્યાએ ચોકઠાનો ઉપયોગ કરતા હોય તો દાંતના ચોકઠાના બીબા તૈયાર કરવા માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસ વપરાય છે. બીજી વસ્તુ કે પ્રયોગશાળાની અંદર રહેલા સાધનો અથવા પાત્રને હવા ચુસ્ત કરવા માટે પણ પીઓપીનો ઉપયોગ થાય છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. જેટલી પણ બનાવટ જોઈ ગયા એ દરેક બનાવટમાં જે પણ ઉપયોગ આવતા હોય એને હેતુલક્ષી પ્રશ્નો તરીકે ધ્યાનમાં રાખવા વિનંતી. તો આપણે લખી લઈએ પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો. પ્રથમ ઉપયોગ શું બોલી ગયા? બાંધકામ ઉદ્યોગોમાં અને પ્લાસ્ટર તરીકે. ત્યારબાદ બીજો ઉપયોગ આપણે જોઈ ગયા ફ્રેક્ચર થયેલા હાડકાની સાચી સ્થિતિ લાવવા માટે પ્લાસ્ટર કરી દીધું. એના પછી છે દાંતના ચોકઠા માટેના બીબા તૈયાર કરવા માટે. એના પછી છે રમકડા અને કૂતરાની બનાવટમાં. ત્યારબાદ પ્રયોગશાળામાં રહેલા સાધનો અથવા પાત્રોને હવા ચુસ્ત રાખવા માટે અને સૌથી અગત્યનો, જે આપ સૌ જાણો જ છો કે હાલમાં તમે વ્હાઇટ બોર્ડ અને માર્કર પેન જોઈ રહ્યા છો, પણ હજી પણ અને એ પહેલાં આપણે બ્લેક બોર્ડ પર જે લખવા માટે ચોકનો ઉપયોગ કરીએ છીએ તો એ ચોકને બનાવવા માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે. તો લખીએ બ્લેક બોર્ડ પર લખવાના ચોક બનાવવા માટે. ક્લિયર? તો આ થયા પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો. વિદ્યાર્થી મિત્રો, આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ જોઈ ગયા, ત્યારબાદ વિરંજન પાવડરની બનાવટ જોઈ ગયા, એટલે કે બ્લીચિંગ પાવડર. એના પછી આપણે જોઈ ગયા ખાવાના સોડાની બનાવટ, ત્યારબાદ ધોવાના સોડાની બનાવટ, અને લાસ્ટમાં આપણે જોઈ ગયા પીઓપીની બનાવટ.
તો આપણે ફરીવાર ફક્ત એના રાસાયણિક નામ અને અણુસૂત્રનું રિવિઝન કરી લઈએ. પહેલું છે NaOH, જેનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બીજા નામથી ઓળખાય છે કોસ્ટિક સોડા. ત્યારબાદ CaOCl2 એટલે કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, જેને આપણે વિરંજન પાવડર કે બ્લીચિંગ પાવડર કહીએ છીએ. એના પછી આપણે જોઈ ગયા NaHCO3 એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ, જેને આપણે ધોવાનો સોડા અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તરીકે ઓળખીએ છીએ. એના પછી આપણે જોઈ ગયા ધોવાનો સોડા એટલે કે Na2CO3 સોડિયમ કાર્બોનેટ. ત્યારબાદ ત્રીજી બનાવટ આપણે જોઈ ગયા NaHCO3, જેને આપણે સોડિયમ બાયકાર્બોનેટ તરીકે ઓળખીએ છીએ. બીજું નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને વ્યવહારમાં આપણે એને ખાવાના સોડા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે ચોથી બનાવટ જોઈ ગયેલા સોડિયમ કાર્બોનેટ જેને આપણે ધોવાના સોડા તરીકે ઓળખીએ છીએ. અને લાસ્ટમાં આજે આપણે જોઈ ગયા POP CaSO4 × 2H2O એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ અથવા જીપ્સમ તરીકે કે ચિરોડી તરીકે ઓળખાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર કે આ પાંચે પાંચ બનાવટ મોસ્ટ ટાઈમની છે. વારંવાર બનાવટ અને ઉપયોગો પૂછાય છે. ઘણી વખત ઉપયોગોમાંથી હેતુલક્ષી પ્રશ્નો પણ પૂછે છે. તો આશા રાખું કે તમને આજની થિયરીમાં સમજ પડી ગઈ હશે. થેન્ક યુ.